કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું એગલેસ ફ્રૂટ કેક, અને એ પણ પ્રેશર કુકરમાં. ફ્રૂટ કેક ખાસ કરીને ક્રિસમસ પર બનાવવામાં આવતી હોય છે. નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવી આ ફ્રૂટ કેક બનાવવા માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરમાં જ અવેલેબલ હોય છે. જો તમે રેસિપીઝ બાય કેપી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરશો કે જેથી મારી આવનારી નવી રેસિપીઝના વિડીયો તમને જોવા મળે. તો ચાલો સુપર સોફ્ટ, સ્પોન્જી અને યમી એવી ફ્રૂટ કેક બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક કેક પેનને ગ્રીસ કરી લેશું. તેના માટે તેમાં તેલ લગાવીને પછી જો તમારી પાસે બટર પેપર હોય તો તે મૂકવું, અને જો ના હોય તો પણ ચાલે. પછી આપણે તેમાં થોડોક મેંદો ભભરાવીને તેને આ રીતે તૈયાર કરીને સાઇડ પર મૂકી દેશું. સારી રીતે ગ્રીસ કરેલા કેક ટીનમાં કેક ચોટતી નથી અને ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. જો તમારી પાસે કેક ટીન ના હોય તો આ રીતનો કોઈ પણ વાડકો લઈ શકાય કે જેની ગોળાઈ આશરે 6 ઇંચ જેટલી હોય. હવે આપણે લેશું 1/2 કપ ટૂટી ફૂટી, અને તેમાં આપણે 1 ટીસ્પૂન મેંદો ઉમેરીને બરાબર ભેળવી લેશું. એને આપણે સાઇડ પર મૂકી દેશું, અને પછી પ્રેશર કુકર અથવા તો કોઈ પણ જાડું વાસણ હોય તેને ઓવન તરીકે વાપરવા માટે તૈયાર કરી લેશું. તેના માટે મેં અહીં પ્રેશર કુકરના તળિયા પર 1 કપ જેટલું મીઠું ઉમેર્યું છે, જે બિલકુલ ફરજિયાત નથી. હવે આપણે તેમાં એક સ્ટેન્ડ મૂકીશું કે જેની પર આપણે કેકનું ટીન મૂકી શકીએ. હવે પ્રેશર કુકરના ઢાંકણાને આપણે રિંગ અને સીટી નીકાળી લઈને તૈયાર કરીશું. આ રીતે તૈયાર કરેલું કુકર આપણે તેમાં કેક મૂકવાની હોય તેના 10 મિનિટ પહેલાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પ્રીહીટ કરવાનું રહેશે. તો ચાલો હવે આપણે બનાવીશું કેકનું બેટર. તેના માટે મેં અહીં 1/2 કપ સનફ્લાવર ઓઇલ લીધું છે. ફ્લેવર કે સ્મેલ વગરનું હોય એવું કોઈ પણ કુકિંગ ઓઇલ ચાલે, અને જો તેલ ન વાપરવું હોય તો તેલની જગ્યાએ ઘી અથવા બટર પણ લઈ શકાય. તેમાં આપણે ઉમેરીશું 3/4 કપ એટલે કે 1/4 કપ દળેલી ખાંડ. જે ખાંડ આપણે ઘરમાં વાપરતા હોય છે તેને જ મેં દળીને તૈયાર કરેલી છે. આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. જેટલું બની શકે તેટલું સરસ મિક્સ કરીશું, કારણ કે જેટલું સારી રીતે મિક્સ કરીશું તેટલું જ કેકમાં ફ્લફીનેસ આવશે અને કેક સ્પોન્જી બનશે. તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણમાં એકદમ સરસ ક્રીમીનેસ આવી ગઈ છે. તો હવે આપણે એમાં ઉમેરીશું 1/2 કપ દૂધ, જે આપણે થોડું થોડું કરીને મિક્સ કરતા જશું અને ઉમેરતા જશું. ખૂબ જ સરસ રીતે મિક્સ કરવું કે જેથી બધી જ ખાંડ દૂધમાં બરાબર રીતે ઓગળી જાય. કેકની કોઈ પણ રેસીપીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે રૂમ ટેમ્પરેચર પર લેવાના હોય છે. હવે આપણે તેમાં નાખીશું 1 ટીસ્પૂન વેનિલા એસેન્સ, જે બિલકુલ પણ ફરજિયાત નથી, પરંતુ જો નાખશો તો તેની સરસ ફ્લેવર અને સ્મેલ આવશે. હવે આપણે તેમાં 1/2 કપ મેંદો, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ભાગની ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરીશું. આ બધી વસ્તુને ચાળીને ઉમેરવાથી તેમાં સરસ એરીનેસ આવે છે અને ગાંઠા પણ નથી પડતા. હવે આપણે શું કરીશું કે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું, અને ધ્યાન રાખીશું કે એક જ દિશામાં ધીરે ધીરે મિક્સ થાય, જેથી આપણું બેટર ગાંઠા વગરનું સ્મૂથ અને એરીનેસવાળું બને. ધીરે ધીરે મિક્સ કરવાથી બેટરની અંદર સરસ રીતે એર મિક્સ થાય છે. તો સ્પેચ્યુલાની મદદથી આ રીતે કટ એન્ડ ફોલ્ડ એ મેથડથી ધીરે ધીરે મિક્સ કરવાથી શું થાય છે કે વધુ પડતું ગ્લુટન ડેવલપ થતું નથી, અને આ રેસિપીમાં આપણે ગ્લુટન પેદા કરવાનું પણ નથી. બેટર આપણું હજી સારું એવું થીક છે, તો આપણે તેમાં થોડું થોડું કરીને આશરે 1/2 કપ જેટલું દૂધ મિક્સ કરીશું. તેને પણ આપણે ધીરે ધીરે એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરીશું. તેને પણ આપણે ધીરે ધીરે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થયું છે. જોઈ લો, એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ બની છે. ચમચો કે તવેતાની મદદથી આ રીતે પાડીએ તો રીબન જેવી કન્સિસ્ટન્સીમાં તે પડવું જોઈએ. હવે છેલ્લે આપણે તેમાં ઉમેરીશું તૂટી ફૂટી, જે આપણે તૈયાર કરીને રાખી હતી. બધી જ 1/2 કપ તૂટી ફૂટી મેં તેમાં ઉમેરી લીધી છે. તો હવે આપણે તેને ધીરે ધીરે મિક્સ કરી લેશું. મેંદાની સાથે મિક્સ કરેલી તૂટી ફૂટી તળિયે બેસી જતી નથી. જો તમને તૂટી ફૂટીની સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ જેવા કે ટોસ્ટેડ બદામ, કાજુ, અખરોટ કે દ્રાક્ષ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય. આપણું કેકનું બેટર હવે રેડી છે, તો આપણે તેને ગ્રીસ કરેલા કેક ટીનમાં ટ્રાન્સફર કરી લેશું.
आ बेटरनी कंसिस्टन्सी एकदम परफेक्ट बनी छे। जेटली आपणा बेटरनी कंसिस्टन्सी परफेक्ट हशे तेटलू तेने एक सरखू पाकवाना चांस वधे छे। वधु पड़ती जाड़ी के वधु पड़ती पातळी कंसिस्टन्सीनू बेटर बन्यू होय तो पछी केक पण वच्चेथी काची रही जाय छे, तो ए वातनू तमारे खास ध्यान राखवू। केक टीनने आपणे थोड़ुंक टेप करी लेशू के जेथी तेमां कोई एर बबल रही गया होय तो निकळी जाय। हवे आपणे तेमां ऊपरथी एक टेबल स्पून जेटली टूटी फूटी उमेरी देशू। હવે આપણું બેટર બેક થવા માટે રેડી છે। એક બાજુ આપણું પ્રેશર કુકર પણ પ્રીહીટ થઈને તૈયાર છે, તો આપણે કેક ટીનને આ રીતે તેની અંદર મૂકી દેશું અને પછી ઢાંકણ બંધ કરીને તેને હાઈ અથવા હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર 40 મિનિટ માટે બેક થવા દેશું। જો તમે એને ઓવનમાં બેક કરતા હોય તો 180 ડિગ્રી પર 40 મિનિટ માટે બેક કરવું। 40 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે તેને એક સળીની મદદથી ચેક કરી લેશું। સળી એકદમ ક્લીન બહાર આવી છે, મતલબ કે આપણી કેક અંદરથી પરફેક્ટ પાકી ગઈ છે। જો તમારી સળી એકદમ ક્લીન બહાર ના આવે તો બીજી 5 અથવા 10 મિનિટ એક્સ્ટ્રા બેક કરી લેવાનું। હવે આપણે કેકને બહાર કાઢીને ઠંડી થવા દેશું અને કેક જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી જ કટ કરીશું। કેક જ્યારે ઠંડી થતી હોય ત્યારે આપણે તેને ઢાંકીને રાખીશું જેથી તેની ઉપરનું લેયર ડ્રાય ના થઈ જાય। કેક હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે, તો હવે તેને અનમોલ્ડ કરીશું। કેક જ્યારે એકદમ જ ઠંડી થઈ જાય પછી જ તેને ડીમોલ્ડ કરવાની છે, નહીં તો તે તૂટી શકે છે। 6 ઇંચનું કેક ટીન વાપરવાથી કેકની હાઇટ પણ ખૂબ સરસ આવી છે। તો આ જોઈ લો કેટલી સરસ સ્પોન્જી કેક બની છે આપણી। તો ચાલો હવે આપણે કેક કાપી લઈએ। તમે જોઈ શકો છો કે કેક અંદરથી પણ ખૂબ જ સરસ રીતે બેક થઈ છે। આઈ હોપ કે તમે આ રેસીપી ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, કમેન્ટ કે શેર કરો, જે તમારા માટે તો ફ્રી છે પણ તે રીતે તમે મને હેલ્પ કરી શકશો। તો પછી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઈ પી તંદુરસ્ત રહી, મજા કરો।